કેમ છો મારા વાલા મિત્રો, મારું નામ છે રાજેશ. હું ફરીથી તમારી સામે લઈને આવ્યો છું એક જબરદસ્ત વિડીયો. એક એવું ફૂડ ફેસ્ટિવલ છે કે જેમાં એક છતની નીચે તમને ગુજરાતની તમામ વાનગીઓ એક સાથે જોવા મળશે. રાજા મહારાજાઓનું રોયલ લિસ્ટ તો છે જ, પણ એના સિવાય કોફી અને પિઝા પણ એનો ઉમેરો કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ વાનગીઓ તમને એક સાથે અહીંયા જોવા મળશે. તમે વિચારતા રહી જશો કે શું ખાવું, શું ટેસ્ટ કરવું. ફૂડ ફેસ્ટિવલ 8, 9 અને 10 માર્ચ સુધી રહેવાનું છે. ગુજરાતની બધી જ મીડિયા અહીંયા પહોંચી ગઈ છે. દેશના ખૂણે ખૂણે ખબર પહોંચી જાય કે ગુજરાતમાં આ ભવ્ય ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યું છે, જેને જોવા માટે બધા અહીંયા આવી શકે છે. ટિકિટ ચાર્જ 50 રૂપીસ ઓલની 1 પર્સન. આ જે સ્ટોલ તમે નિહાળી રહ્યા છો ને, આ છે જસીદા પરાઠે. ખરેખર એનું પરાઠાનો સ્વાદ તો ગજબ જ છે. તમે પણ એકવાર ચાખીને જોજો તો ખરી. જેને ચા પીવાનો શોખ હોય ને, એના સ્ટોલનું નામ તો ખબર જ હશે, ટી પોસ. ખરેખર ખૂબ જ સરસ જ ચા અહીંની આવે છે. જે ફક્ત ફરારી જ ખાવાનું પસંદ હોય ને, એના માટે પણ અહીં સ્ટોલ અવેલેબલ છે. તમે જોઈ શકો છો કેટલા કસ્ટમર છે આપણા, જે ફરારી જે ફક્ત ખાય છે. 8 તારીખ એટલે કે શિવરાત્રિનો દિવસ હતો, એટલા માટે ફરારી સ્ટોલ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. અને એમાં પણ આપણા ગુજરાતના લોકો ભાઈ ખાવા પીવામાં તો આગળ હોય જ છે, ફરારી માટે તો પહેલાં પહોંચી ગયા છે. અને જો આપ લોકો ખાઈ ખાઈને થાકી ગયા હોય ને, તો જ્યુસ માટેની પણ સ્ટોલ અવેલેબલ છે. આંખોના સામેથી જ્યુસ કાઢીને આપણે પીવડાવવામાં આવે છે. આજે તમે નિહાળી રહ્યા છો ને, આ ફૂડ ફેસ્ટિવલનો ગ્રાઉન્ડ છે, જ્યાં લોકો આરામથી ઊભા રહીને નાસ્તા પાણી કરી શકે છે. જ્યાં ખાવાની વાત થાય ને, ત્યાં તો આપણે ખમણ ને ઈડળા તો મજા જ આવી જાય. ખાવા માટે તો પહોંચી જજો. આ ફૂડ ફેસ્ટિવલમાં મોતી બેકરી પણ પાછળ નથી, એ પણ આવે છે. તેની મેઇન બ્રાન્ચ છે કાલુપુરમાં. મોતી બેકરીના ફેમસ ફૂડ તમને અહીંયા જોવા મળી જશે. તમે એનો ખાવાનો સ્વાદ પણ લઈ શકો છો. જો તમને અહીંયા ફૂડ ફેસ્ટિવલમાં કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને, તો પણ તમારા માટે હાજર છે. તમે અહીંયા કેક પણ ખાઈ શકો છો, એ પણ લાવ્યું મેં. તમને ફૂડ ફેસ્ટિવલ ક્યાં લાગેલું છે એની લોકેશન તમને પહેલાં જ આપી દીધી છે, તો ફેમિલી સાથે પધારજો. આટલી બધી વેરાયટીનો ફૂડ એક સાથે જોઈને ભાઈ આનંદ આવી ગયો છે મને તો, મજા પડી ગઈ આજે તો. અને જો તમને ભજીયા ખાવાનો શોખ હોય ને, તો પધારો મયુરના ભજીયામાં. ખરેખર ખૂબ જ ગજબનો સ્વાદ હોય છે એનો, અને પણ લાઈવ બનીને આપે ને ચટણી સાથે તો મજા જ પડી જાય છે. અને તમને પિઝા ખાવાનો હોય તો પણ તમે પિઝા ખાઈ શકો છો. આ બધી વાનગી આપણી સામે લાઈવ બનીને પીરસવામાં આવે છે. અને જો તમને ખાતા ખાતા ગરમી લાગે ને, તમને કંઈ ઠંડુ ખાવાનું મન થાય ને, તો આઈસક્રીમ પણ અવેલેબલ છે અહીંયા. આપણે હોક્કોની ફેમસ આઈસક્રીમ શું વાત છે ભાઈ, મજા આવી જશે. નાના બાળકોને આઈસક્રીમ અને કુલ્ફી ખાવાની તો ભાઈ મોજ પડી જશે. આ સ્ટોલ તમે જોઈ રહ્યા છો, આ લક્ષ્મી ગાંઠિયાનો સ્ટોલ છે. આપણી સામે અમુક વાનગીઓ મૂકી છે, આપણે જોઈ શકીએ ને, એ બધી લાઈવ બનીને આપવામાં આવી છે. અહીં ગાંઠિયાની સાથે સાથે ફરાળી વાનગી પણ અવેલેબલ છે. આ સ્ટોલ ઇન્દુબેન ખાખરાનું છે, જે સવાર સવાર આપણે ખાખરા ખાઈએ છીએ ને, અને એમાં જો મીઠા ખડીવાળાના ઇન્દુબેન ખાખરાનો જો ખાખરો મળી જાય ને, તો ખરેખર આખો દિવસ સરસ જાય છે. તમને સાઉથની વાનગી ગમતી હોય ને, તો અહીંયા એમનું સ્ટોલ પણ અવેલેબલ છે. એ છે ફેમસ રાધિકા. એમનું ખરેખર સાઉથનું ટેસ્ટ ગજબનું હોય છે. બધું જે ખાધું પીધેલું હજમ થઈ જાય ને, એના માટે હાજમા હજમ એમનું પણ સ્ટોલ અવેલેબલ છે. તમે એમને પણ સ્વાદ લઈ શકો છો. બધા જ પ્રકારના મુખવાસ તમને અહીં જોવા મળી જશે. આ ફૂડ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે લાલપરી, જે 13,500 કિલોમીટર અંતર કાપીને આવી છે. ઇન્ડિયા ટુ યુકે ગઈ છે, 14 કન્ટ્રીમાં સાથે ફરી છે. તમે અહીંયા આવીને સેલ્ફી પણ પડી શકો છો આની સાથે. તમને વધુ જાણકારી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. આ લાલપરી ગાડીનું સંપૂર્ણ ઇતિહાસ છે, ક્યાંથી યાત્રા શરૂ કરવામાં આવી હતી, કયા કયા દેશોમાં સાથે ફર્યા હતા, એ બધું ડિટેલ્સ તમને અહીંથી સ્કેન કરીને મળી જશે. આ ફૂડ ફેસ્ટિવલમાં બીજું આકર્ષણનું કેન્દ્ર છે રજવાળી થાળી, જે તમે નિહાળી રહ્યા છો. આ બધી પ્લેટો છે, એક રજવાળી થાળી છે,
જેની કિંમત આશરે 2500 થી 2800 રૂપિયાની આશરે મૂકવામાં આવી છે. જો તમે અહીંયા જમવા બેસો ને તો તમને એક રાજાશાહી જીવનનો અનુભવ બિલકુલ થશે જ. આટલા સુધી આવ્યા પછી અહીંયા જમ્યા વગર તો જતા જ નહીં, જમીને જ જજો. આ રોયલ થાળીની ખાસ વાત એ છે કે આમાં જગન્નાથ મંદિરનું પ્રસાદનું સમાવેશ કરવામાં આવ્યું છે. મારા વાલા મિત્રો, જો તમને આ વિડીયો ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી લેટેસ્ટ વિડીયો માટે મારી સાથે બન્યા રહેજો. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ સરસ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલનું આયોજન પાછળ થીમ એવો છે કે આજની જનરેશન જે રીતે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે અને ઇન્ડિયાની અંદર, ભારતની અંદર અને ગુજરાતમાં પોતાના ઓથેન્ટિક ફૂડ કયા કયા છે, આ ફૂડનો ટેસ્ટ કેટલો છે, પછી આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ, હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ, આપણા જે ઇન્ડિયન કુઝિન્સ છે એ નંબર ઓફ વેરાયટી છે. દક્ષિણમાં અલગ ફૂડ મળે છે, મહારાષ્ટ્રમાં અલગ ફૂડ મળી રહ્યું છે, રાજસ્થાનમાં અલગ ફૂડ મળી રહ્યું છે, ગુજરાતનું ઓથેન્ટિક ફૂડ અલગ છે. લગભગ 72 ટાઈપ્સના નંબર ઓફ સ્ટોલ્સ અહીંયા છે. લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે કે તમે તમારા સ્ટેટનું ફૂડ આવીને રિપ્રેઝેન્ટ કરો. ગુજરાતના લોકો, અમદાવાદના લોકો આવીને ફૂડનો ટેસ્ટ કરશે અને રોયલ ફેમિલીઝમાં કઈ પ્રકારના ફૂડ લોકો ખાતા હતા, કઈ પ્રકારના કુઝિન્સ હતા, આની બધી જ માહિતી આપવામાં આવે. સાથે સાથે એક આધ્યાત્મિક, એટલે ધારો કે જગન્નાથ મંદિર છે, અલગ અલગ 2-3 મંદિરો છે જે ભારતમાં, ત્યાં મંદિરોમાં ભગવાનને કયો થાળ પધરાવે છે, ભગવાનને જે થાળ પધરાવવામાં આવે છે એમાં કયા કયા ફૂડ્સ હોય છે, આની બધાની જાણકારી યુવાનોને મળે, આજની પેઢીને મળી રહે. એના માટે અમદાવાદ મને મેયરશ્રી તેની ચેરમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. મને લાગે છે કે દરેક વર્ષે આ ફૂડ ઉદ્યોગો જોઈએ, આના કારણે આવનારી પેઢીને જે યુરોપિયન અને વિદેશના ફૂડોનો જે અત્યારે ચટકો લાગે છે, ઇન્ડિયાના ફૂડ હોય ખાસ પ્લેટ્સ ઉપર ભાર મૂકે છે. આદિવાસી ટ્રાઇબલ મહિલાઓ હોય, સ્વસ્વાદિત મહિલાઓ હોય, આપણા ઇન્ડિયન ફૂડમાં કેટલી નંબર ઓફ વેરાયટીઝ ભરી રહી છે. આ જ લોકો અહીંયા આવે છે અને આવનારા દિવસોમાં આ ફૂડ ફેસ્ટિવલને નથી લોકોમાં જાગૃતિ અવેરનેસમાં આવશે.